મોર્નિંગ દોસ્તો, હું જતીન લોરીએ. ચલો આજે આપણે વર્ગ અને ઘનની સહેલી રીતનો અભ્યાસ કરીશું. તો વર્ગ, કોઈ પણ સંખ્યાનો વર્ગ અને ઘન કરવા માટેની રીત, તો સૌપ્રથમ આપણે પહેલા વર્ગ કરવાની રીતનો અભ્યાસ કરીશું. વર્ગની રીત, ચલો વર્ગ કરવો હોય, ધારો કે અહીંયા એક સંખ્યા લઈ લઉં છું, 21 નો વર્ગ કરવો છે મારે, 21 નો વર્ગ કરવો છે. સૌ પ્રથમ તો નીચે હંમેશા 3 લાઈન મૂકવાની. કોઈ પણ સંખ્યાનો વર્ગ કરવો હોય તો નીચે 3 લાઈન મૂકવાની થશે. અહીં પહેલી લાઈનમાં અહીંયા જે એકમનો અંક છે એનો વર્ગ કરવાનો થશે. 1 નો વર્ગ, 1 નો વર્ગ. વર્ગ એટલે આપેલી સંખ્યાનો 2 વખત ગુણાકાર થાય. અહીંયા 1 છે, 1 નો વર્ગ, 1 ગુણ્યા 1 એટલે 1 થશે. હવે અહીં છેલ્લો ખાનો જે છે એમાં દશકના અંકનો જે સંખ્યા હશે એનો વર્ગ કરવાનો થશે. તો અહીંયા 2 છે, 2 નો વર્ગ એટલે કે 2 નો 2 વખત ગુણાકાર, 2 ગુણ્યા 2 એટલે 4. હવે આ વચ્ચેનો જે ખાનો વધ્યો છે એમાં અહીંયા જે 2 સંખ્યા છે એનો ગુણાકાર કરવાનો થશે, 2 એકા 2, અને એને હંમેશા વર્ગ હોવાથી 2 સાથે ગુણવાના થશે. 2 ગુણ્યા 1 એટલે 2 એકા 2, અને એને 2 સાથે ગુણો એટલે 2 2 4. આથી 21 નો વર્ગ 441 થાય. હવે આ સંખ્યા બહુ મોટી હોય ત્યારે શું કરવાનું થાય, તો કે 49 નો વર્ગ કરવો છે. તો 49 નો વર્ગ કરવા માટે સૌપ્રથમ તો આગળ મુજબ 3 ખાના મૂકીશું. હવે અહીંયા એકમના અંક છે એનો વર્ગ પહેલા ખાનામાં આવશે. 9 નો વર્ગ એટલે હમણાં આપણે જેમ કીધું એમ આપેલી સંખ્યાનો 2 વખત ગુણાકાર, 9 નો વર્ગ 81. અહીંયા છેલ્લા ખાનામાં દશકની જે સંખ્યા છે એનો વર્ગ 4 નો વર્ગ એટલે 4 નો 2 વખત ગુણાકાર, ચોકો ચોકો 16. હવે આ અંદર વધ્યું એક ખાનાનો, વચ્ચેનો જે ખાનો વધ્યું છે આ બંનેનો ગુણાકાર, 9 ચોક 36, અને એનો વર્ગ હોવાથી 2 સાથે જ ગુણાકાર થાય, 36 દુને 72. હવે શું કરશું, અહીંયા તો બધી એક એક સંખ્યા હતી, અહીંયા જો બબે સંખ્યા દેખાય છે. તો સૌપ્રથમ તો એક એક સંખ્યા લઈ લેવાની, અહીંયાથી એક લઈ લઉં છું. આગળ જે 8 વધ્યા એના આગળ સરવાળામાં નાખી દેવાના થશે, 72 ને 8 80 થશે. અહીંયાથી એક શૂન્ય લઈ લઉં છું, આગળ જે 8 વધ્યા એ પાછા આગળ જશે, અહીંયા 24 બનશે. અને હવે અહીંયા આગળ એક એક ખાનું ન હોવાથી આ 24 નીચે ઉતરી જશે, એટલે કે 49 નો વર્ગ 24 01 થાય. ચાલો વર્ગ કરવાની રીત તો બધાને આવડી ગઈ છે, હવે ઘન કરવાની રીત શીખવી હોય તો આ જ મેથડ મુજબ ચાલવાનું રહેશે, પણ એમાં થોડીક જ રીત અલગ છે. ઘનની રીત, ઘનની રીત કરવી હોય તો ચાલો એક સંખ્યા લઈ લઉં છું. પહેલા તો નાની સંખ્યા લઉં છું, 11 નો ઘન. ઘન કરવા માટે જે રીતે આપણે અહીંયા વર્ગમાં 2-3 ખાના રાખ્યા હતા, અહીંયા ઘનમાં પહેલા 4 ખાના રાખીશું. વચ્ચે જે ખાના 2 છે એની નીચે બરોબર એક્ઝેક્ટ 2 ખાના મૂકીશું. હવે સૌ પ્રથમ તો અહીંયા અહીંયા જે પહેલી સંખ્યા છે એનો ઘન 1 નો ઘન 1, છેલ્લા ખાનામાં છેલ્લી સંખ્યાનો ઘન 1 નો ઘન 1. હવે વચ્ચે વધ્યા એ 2 ખાનાનું શું કરશું, તો આ બાજુનું ખાનું લેવું હોય ત્યારે એકમનો અંક લેવાનો, એકમના અંકનો વર્ગ કરવાનો, ઘનને વર્ગ કરવાનો, 1 નો વર્ગ 1, અને એને બાજુમાં આપેલી સંખ્યા સાથે ગુણવાનો, 1 નો વર્ગ 1 ગુણ્યા 1 એટલે 1 થશે. ચાલો એના પછી આ ખાનું આવે ત્યારે તો કે દશકનો અંક જે છે એનો વર્ગ કરવાનો, 1 નો વર્ગ 1, અને એને બાજુમાં આપેલી સંખ્યા સાથે ગુણવાનો, 1 ગુણ્યા 1 એટલે 1. હવે નીચે જે 2 ખાના વધ્યા એનું શું કરશું, તો અહીંયા જે સંખ્યા આપી છે એના ડબલ કરશું, 1 ના ડબલ 2. અહીંયા પણ જે સંખ્યા છે એના ડબલ, 1 ના ડબલ 2. હવે આ સંખ્યાને ગોઠવતા જશું તો અહીંયાથી 1 લીધો, આ 2 નો સરવાળો, 2 ને 1 3, અહીંયા 2 અને 1 3, અને અહીંયા જે સંખ્યા વધી છે 1. ચાલો રેડી, હવે એ જ રીતે 13 નો ઘન કરવો છે તો 4 ખાના લેશો, નીચે 2 ખાના મૂકશો. હવે સૌપ્રથમ તો અહીંયા છેલ્લી સંખ્યાનો ઘન 3 નો ઘન, 3 તરી 9 તરી 27. ઘન એટલે મિત્રો અહીંયા 3 જે પણ સંખ્યા છે એનો 3 વખત ગુણાકાર થશે. અહીંયા 1 નો ઘન એટલે 1. હવે જે અહીંયા વચ્ચે 2 ખાના વધ્યા છે એમાં તો કે અહીંયા છેલ્લેથી બીજું ખાનું લેશો તો અહીંયા છેલ્લા એકમના અંકનો વર્ગ કરશું, 3 નો વર્ગ 9. 9 ને અહીંયા જે સંખ્યા છે એની સાથે ગુણીશું, 9 એકા 9. હવે આ ખાનામાં શું કરશું તો કે અહીંયા 1 નો વર્ગ કરશું, 1 નો વર્ગ 1, એને અહીંયા બાજુમાં આપેલી સંખ્યા સાથે ગુણીશું, 1 તરી
ત્રણ, ડબલ કરીશું, નવ ના ડબલ અઢાર, ત્રણ ના ડબલ છ. હવે આની ગોઠવણી કઈ રીતે કરીશું? તો અહીંયાથી એક એક સંખ્યા લેતી જવાની, સાત લઈ લીધો, પાછળ જે બે વધ્યો એ આગળ ઉમેરી દેવાનો થશે. અઢાર ને બે વીસ ને નવ ઓગણત્રીસ, બધાનો સરવાળો ઓગણત્રીસ થયો. અહીંયાથી હું નવ લઈ લઉં છું, આ બગડો વધ્યો એ આગળ ઉમેરાય છે. છ ત્રણ નવ દસ અગિયાર, અગિયાર લઈ લઉં છું. અહીંયાથી હું એક લઉં છું અને આ એક આગળ જવા દઉં છું. એક અને એક બે, આ બે ઉતરી ગયો. ચાલો આગળ કોઈ ખાના નથી એટલે તેર નો ઘન એકવીસો સત્તાણું જ થાય. થેન્ક યુ મિત્રો.